નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતમાં કાવ્ય પાંચ રાનમાં ભણીશું રાનમાં એટલે જંગલમાં આ કાવ્યનો પ્રકાર છે પ્રકૃતિ ગીત તેના કવિ છે ધ્રુવ ભટ્ટ તેમનો જન્મ તારીખ આઠ પાંચ ઓગણીસો સુડતાલીસમાં થયો હતો જુઓ આ કવિનો ફોટો પણ અહીંયા આપેલો છે હવે આપણે કવિના પરિચય જાણીશું ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટનો જન્મ ભાવનગર જિલ્લાના ઇંગાળામાં થયો હતો તેમણે ઇજનેરી કારખાનામાં મેનેજર તરીકે કામ કર્યું હતું હાલ સેવા નિવૃત્ત જીવનગાળે છે તેમણે કર્ણલોક સમુદ્રાંતિક તત્વમસી અત્રાપી અકુપાર જેવી સુંદર સર્જકતા સબર નવલકથાઓ આપી છે ખોવાયેલું નગર તેમનો કિશોરકથાનો સંગ્રહ છે શૃણવંતુ અને ગાય તેના ગીત નામે બે કાવ્ય સંગ્રહો પણ તેમણે આપ્યા છે તેમની કૃતિઓના અંગ્રેજી હિન્દી મરાઠી તેમજ ઉડિયા ભાષાઓમાં અનુવાદો થયા છે ચોમાસું આવશે તો આસપાસ કયા કયા ફેરફારો થશે તેવી વાત કલ્પનાઓની હારમાળાથી કવિ આપણને સમજાવે છે ચોમાસાનો પ્રસાર રાનમાંથી મેદાનમાં પછી મકાનમાં ને પાનમાં થતાં થતાં આપણા અંતર્મન સુધી થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ એક પ્રકૃતિ ગીત છે હવે આપણે કાવ્ય સમજીશું ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં વાળ પરે સૂતેલી સગડી લીલાશ હવે નીતરતી થશે મેદાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં આ પંક્તિમાં કવિ કહે છે કે જંગલમાં ક્યાંક ચોમાસાની ગાજવીજ થાય છે હવે વાળ વેલા પરથી સગડી હરિયાળી એટલે કે ચોમાસું આવતા જ મારેલા છે ક્યાંક જંગલમાં ચોમાસાની ગાજવીજ થાય છે તો વિદ્યાર્થી મિત્રો વર્ષાઋતુ આવે વરસાદ આવે એટલે ધરતી કેવી થઈ જાય છે હરિયાળી થઈ જાય છે લીલી છમ થઈ જાય છે એટલે કે ચોમાસું આવતા જ મેદાનમાં રેલાશે શું રેલાશે હરિયાળી એટલે કે ક્યાંક જંગલમાં ચોમાસાની વીજ થાય છે આર પાર સરતું આકાશ હવે ઉતરશે વાયરાઓ વૈશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું આ પંક્તિમાં કવિ કહે છે કે ઘેરાયેલા વાદળોથી સરતું ઊંચું આકાશ વરસાદ થતાં હવે મોટી ધારાઓ રૂપે નીચે ઉતરશે એટલે કે ધોધમાર વરસાદ વરસશે વરસાદ થઈ ભીંજાયેલા પવન વાયરા સંદેશો વહેતો કરશે કે ધોધમાર ધારાઓ સાથે કે ચોમાસું બેઠું છે કાલ સુધી રહેતા આપણને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં આ પંક્તિમાં કવિ કહે છે કે કાલ સુધી આપણે જે મકાનમાં રહેતા હતા ત્યાં હવે વરસાદની વાછંટો લાઈ ગઈ હશે એટલે કે વાછરો જે વરસાદના છાંટા ઉડે એને વાછંટો કહેવાય આપણે એને વાછરોટ કહેતા હોઈએ છીએ ક્યાંક જંગલમાં દૂર ચોમાસાની ગાજવીજ થાય છે આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય નેવેથી દળદળતા ગામને કવિ આ પંક્તિમાં કહે છે કે વરસાદ વરસતા આપણને જે આનંદ થાય છે એવું વાદળને ઝરણાને અને ઘાસને થાય છે આ વરસાદ પડવાના બનાવ બનાવ ઘટનાથી ડુંગરને જે આનંદ થાય છે ઘરના નેવેથી દળદળતા વરસાદને કારણે આખા ગામને થાય છે તમને થાય ચાલ ટોંકો થઈ જાઉં અને ઝાડ તળે ગેહું કોરે પાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં વરસાદથી તરબતર થયેલા તમને પણ થાય કે ચાલ હું મોરનો ટોંકો થઈ જાઉં અને ઝાડ નીચે એના પાંદડામાં ઘેંકી ઉઠવું ક્યાંક જંગલમાં દૂર ચોમાસાની ગાજવીજ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્ય સમજૂતી સમજ્યા હવે આપણે શબ્દ સમજૂતી સમજીએ રાન એટલે જંગલ ધોધમાર એટલે પુષ્કળ મોટી ધારાઓમાં વાછંટ એટલે પવનની ગતિથી ગતિની સાથે વરસાદ ન પ્રવેશતો હોય તેવી જગ્યાએ ઉડતા વરસાદના છાંટા ઘટના એટલે બનાવ દળદડવું એટલે પાણી પડવાનો અવાજ નેવું તો છાપરાના છેડા ઉપરથી નળિયા જેમાંથી પાણી બહાર પડે છે તે ગહેકવું તો આનંદની મસ્તીમાં આવી પંખીનું જોરથી બોલવું ટહૂકવું એટલે કે સામા પક્ષીને સંદેશો પહોંચાડવા પંખીનું બોલવુંબ્દ સમજૂતી વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે કાવ્ય સમજૂતી સમજ્યા શબ્દ સમજૂતી સમજ્યા હવે આપણે ભાષા સજ્જતા વિશે સમજીશું તો ભાષા સજ્જતામાં સંયોજક તો પહેલાં તો આપણે સંયોજક કોને કહેવાય એ સમજીએ તો સંયોજક એટલે બે વાક્યોને જોડનારા શબ્દોને સંયોજક કહે છે નીચેની પંક્તિઓ વાંચો હવે આપણે આગળ સમજીએ ભીંજાતા વાયરાઓ વૈશે સંદેશા ચોમાસુ ધારદાર બેઠું ભીજાતા વાયરાઓ વૈશેષં દેશા કે ચોમાસું ધારદાર બેઠું આજે કે શબ્દ આવ્યો એ સંયોજક કહેવાય કાલ સુધી રહેતા તા આપણે કાલ થી તો વાછો રહેશે આપણે ને કાલથી તો વાછન્ટો રહેશે મકાનમાં મને તો લાગે છે બચોડાના મામા મમલતદાર છે આ પાઠ આપણે આગળ ભણી ગયા છીએ પરીક્ષા આ વાક્ય છે એ પરીક્ષા પાઠમાંથી લેવામાં આવ્યું છે મને તો લાગે છે બચુડાના મામા મમલતદાર છે એને તો મળવાની જ મને તો લાગે છે બચુડાના મામા મામલતદાર છે તેથી એને તો મળવાની જ તો વિદ્યાર્થી મિત્રો આ જે ઉપરના વાક્યો છે એમાં સંયોજક જોડી અને જે વાક્ય બન્યા એ આપણે કયા કયા છે શબ્દો એ આપણે જોઈએ તો ઉપરની પંક્તિઓ અને વાક્યો વાંચતા તમને લાગ્યું હશે કે ને છતાં જેવા શબ્દોની મદદથી પંક્તિઓ અને વાક્ય જોડાય છે વાક્યો કે વાક્યખંડોને જોડવાનું કામ કરતા પદોને સંયોજક કહે છે ને પણ એટલે તો ત્યારે કે ત્યાં છતાં એટલું અને અથવા જેવા સંયોજકો જાણીતા છે સંયોજકોથી પદો વાક્ય સમૂહો વાક્યો કે વાક્યખંડો જોડાતા જ નથી પરંતુ ભાષાની લાગવ સાથેની ચોટ પણ ઉત્પન્ન થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપ તમને બધાને સંયોજક વિશે ખ્યાલ આવી ગયો હશે હવે આપણે અભ્યાસ વિશે સમજીશું તો અભ્યાસ એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો તો એક આકાશ હવે ઉતરશે એ શબ્દોનો અર્થ એ કે શું આવશે ખ આવશે વરસાદ वर्ष वर्ष से बे वाचंटनी शी असर थे तो वाचंटनी शी असर थे तो शू आ गो आ वस्तुओ बिंजाशे ત્રણ વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોને છે તો કોને છે વિદ્યાર્થી મિત્રો ખ આવશે ચાર લીલાશ કોના આવવાથી મેદાનમાં આવશે તો કોના આવવાથી વરસાદના તો અહીંયા ઘ માં પણ વરસાદના લખેલું છે અને કમાં પણ વરસાદના લખેલું છે તો આપણે ક લઈએ વરસાદના પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યોમાં આપો એક લીલાશ ક્યાં સુતેલી છે તો જવાબમાં આવશે લીલાશ પર છે બે ધોધમાર વરસાદમાં આપણી સાથે કોણ કોણ રહેશે તો ધોધમાર વરસાદમાં આપણી સાથે ઝરણા ઘાસ ડુંગર તેમજ આખું ગામ રહેશે વરસતા વરસાદમાં કોને કોને ઝાડ તળે તળેકવાનું મન થાય છે તો વરસાદ વરસતા સૌ કોઈને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે પ્રશ્ન નંબર ચાર રાનમાં કાવ્યના કવિનું નામ શું છે તો રાનમાં કાવ્યના કવિનું નામ ધ્રુવ ભટ્ટ છે હવે આપણે સ્વાધ્યાય વિશે સમજીશું પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના વિચારીને ઉત્તર લખો એક વરસ વરસાદમાં ભીંજાવાનો અનુભવ તમારા શબ્દોમાં લખો તો વિદ્યાર્થી મિત્રો વરસાદમાં ઘરમાં પુરાઈ રહેવાનું કોને ગમે અમે સૌ બાળકો ઘર બહાર દોડી જઈએ વરસાદની જોરદાર ધારાઓ ઝીલવાનો આનંદ લઈએ અમને પાણીમાં છબછબિયા કરવાની મજા પડે આવરી વરસાદ ગેબરીઓ પરસાદ ગાતા ગાતા અમે વરસાદને આવકારીએ છીએ અમે કાગળની બનાવી વરસાદના પાણીમાં તરતી બે ચોમાસામાં તમારી આસપાસ કયા કયા ફેરફારો જોવા મળે છે તો ચોમાસામાં પૂર્વેનો ઉકળાટ વરસાદ આવતા સમી જાય છે ઠંડો પવન ફૂંકાય છે પશુ પંખી અને લોકોમાં આનંદ છવાઈ જાય છે મોર નાચી ઉઠે છે દેડકાઓ ડ્રાઉ કરે છે માટીની સુગંધ ચારે બાજુ ફેલાઈ જાય છે ખેડૂતો હળ બળદ લઈ અને ખેતરમાં જાય છે નદી નાળા કુવા સરોવરો અને તળામાં નવા પાણી આવે છે મોટાભાગે ચોમાસામાં કયા કયા પક્ષી પ્રાણીઓના અવાજ સંભળાય છે તો મોટાભાગે ચોમાસામાં મોર ટોંકા કરે છે દેડકા ડ્રાઉ કરે છે નો તીણો અવાજ સંભળાય છે પ્રશ્ન નંબર ચાર તમારા ગામમાં વરસાદ પડ્યો છે તમારા મિત્રના ગામમાં વરસાદ પડ્યો નથી તો તમારા મિત્રને ફોન કરી બંને વચ્ચે કેવો સંવાદ થાય તે લખો તો વિદ્યાર્થી મિત્રો હવે મહેશ અને નરેશ એ બે મિત્રો છે હવે વરસાદની ચર્ચા બંને મિત્રો કેવી રીતે કરે છે તે તમે સમજો તો નરેશ કહે છે કેમ છો ભાઈ મહેશ તારા તરફથી હમણાં કશા સમાચાર નથી મહેશ તો કહે છે તને મળવા આવવાનો હતો પરંતુ અઠવાડિયાથી જ વરસાદ બંધ રહેતો નથી નરેશ કહે છે હા મેં છાપામાં વાંચ્યું હતું કે તારે ગામ બાજુ વરસાદ ખૂબ છે મહેશ કહે છે ખરેખર અહીં ઘણો જ વરસાદ છે નુકસાન પણ ઘણું થયું છે જૂના મકાનો પડી ગયા છે નરેશ કહે ગામના તળાવમાં નવું પાણી આવ્યું હશે મહેશ કહે હવે તો તળાવ છલકાવવાની તૈયારીમાં છે નરેશ કહે છે અમારે અહીં બિલકુલ વરસાદ નથી ગરમી પણ અસહ્ય છે પશુ પંખી અને માણસો ગરમીમાં ત્રાહિમામ થઈ ગયા છે મહેશ કહે ઉકળાટ છે એટલે વરસાદ આવશે જ નરેશ કહે સારું વરસાદ બંધ થશે પછી આપણે મળીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે વરસાદ અંગેનો બંને મિત્રોનો સંવાદ સાંભળ્યો હવે સમાનાર્થી શબ્દ સમજીએ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો તો રાન રાન એટલે જંગલ વન પછી વાદળ તો વાદળ તો મેઘ જળધર પાન તો પર્ણ પાંદડું સંદેશો તો સમાચાર ડુંગર તો પર્વત પહાડ આકાશ તો નભ અને સૂચવ્યા મુજબ કરો ત્રીજો પ્રશ્ન છે નીચેના જેવો ભાવ દર્શાવવા કવિએ કઈ પંક્તિઓ વાપરી છે તે આ કાવ્યમાંથી શોધીને લખો તો એક વાડ પરની લીલાશ હવે મેદાનમાં આવશે

બીજી પંક્તિ હતી કાલ સુધી આપણે એકલા જ મકાનમાં રહેતા હતા તેમાં હવેથી વાંછન્ટ પણ રહેવા લાગશે તો કાલ સુધી રહેતા હતા આપણે કાલથી તો વાંછો રહેશે મકાનમાં